કચ્છમાં ભાજપના નેતાઓની ગુનાહિત બેદરકારીના પાપે એક નવ યુવાનનો ભોગ લેવાઈ ગયો હોવાની ઘટનાએ રાજકારણને હચમચાવી નાખ્યું છે. વાત જાણે એમ છે કે ભારે વરસાદથી કચ્છના મુંદ્રામાં આવેલું જેરામસર તળાવ ઓગળી ગયું છે અને જેથી તળાવમાં નવા નીરના વધામણા કરવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે દરમિયાન પૂજાવિધિ બાદ તળાવમાં નાળિયેર ફેંકવામાં આવ્યું હતું, જે નાળિયેર લેવા ત્રણ યુવાનો તળાવમાં કૂદ્યા હતા, જેમાંથી એક યુવાન તળાવમાં ડૂબી ગયો છે. આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. કચ્છમાં ભાજપના નેતાઓની ગુનાહિત બેદરકારીના પાપે એક નવ યુવાનનો ભોગ લેવાઈ ગયો હોવાની ઘટનાએ રાજકારણને હચમચાવી નાખ્યું છે. વાત જાણે એમ છે કે ભારે વરસાદથી કચ્છના મુંદ્રામાં આવેલું જેરામસર તળાવ ઓગળી ગયું છે અને તેવું તળાવમાં નવા નીરના વધામણા કરવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે દરમિયાન પૂજાવિધિ બાદ તળાવમાં નારિયેળ ફેંકવામાં આવ્યું હતું, જે નારિયેળ લેવા ત્રણ યુવાનો તળાવમાં કૂદ્યા હતા, જેમાંથી એક યુવાન તળાવમાં ડૂબી ગયો છે. આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. એક તો કોરોના મહામારીમાં ભાજપના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા અને સરપંચ ધર્મેન્દ્ર જેસર દ્વારા મોટા ઉપાડે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તેઓ ખુદ માસ્ક વિના જોવા મળ્યા. બીજી આખા ગામમાં લોકોએ આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ પાઠવાયું હતું, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગના તો ધજાગરા ઉડ્યા જ છે. ગઈકાલે સરકારે મુંદ્રાને નગરપાલિકા જાહેર કર્યું છે, જેથી પોતાની વાહવાહી અને ઉજવણીના ઉન્માદમાં મસ્ત બનેલા ભાજપના નેતાઓ દ્વારા નિયમો નેવે મૂકવામાં આવ્યા છે. ઉપરાંત તળાવમાં નાળિયેર લેવા માટે સ્પર્ધા યોજવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેથી મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવ કિનારે એકઠા થયા હતા. તાલુકાના અધિકારીઓ અને પોલીસની હાજરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ અને બીજો યુવાન ડૂબ્યો ત્યારે તેને બચાવવાના બદલે સરપંચ ધર્મેન્દ્ર જેસરે ભાષણ ચાલુ રાખ્યું હતું. અરે, યુવાનને ડૂબતો બચાવવાના બદલે ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા અને સરપંચ ધર્મેન્દ્ર જેસર સહિતનાઓ સ્થળ પર નાસી છૂટ્યા હતા, જે ગુનાહિત બેદરકારી છે. આ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ટ્વીટના માધ્યમથી ભાજપ સામે સવાલ ઉપાડ્યો છે. તો કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ઘટના પાછળ ભાજપના નેતાઓને જવાબદાર ઠરાવી મૃતકને સરકાર 10 લાખ વળતર આપે તેવી માંગ કરી છે. તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છના પ્રમુખ નરેશ મહેશ્વરીએ ઘટના પાછળ ભાજપના નેતાઓને જવાબદાર ગણાવી કોરોના મહામારીની ગાઈડલાઈનનો જે રીતે ભંગ થયો છે તે વાત વર્ણવી હતી. આ ઘટના પાછળ રાજકારણ જામ્યું છે ત્યારે તંત્ર કેવા પગલા ભરે છે એ જોવું રહ્યું. આજે મુંદ્રા ખાતે જે જેરામસર તળાવમાં જે યુવાનને ડૂબવાનો બનાવ બન્યો છે એ ખરેખર આજે દુઃખી ઘટના છે. આજે જ્યાં કોરોના કાળની જ્યારે મહામારી ચાલતી હોય અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો પોતાની વાહવાહી કરાવવા માટે જ્યારે આવા આયોજન યોજતા હોય ત્યારે ખરેખર એ ખૂબ ગંભીર બાબત છે. આજે જે પણ આયોજકો હોય એના માટે તટસ્થ તપાસ થવી જોઈએ કે ખરેખર આ જે આયોજન થયું છે એ આયોજનને સરકારી મંજૂરી મળી છે કે નહીં. જો સરકારી મંજૂરી ન મળી હોય તો એવા સામે આયોજકો સામે કાયદાકીય પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે. આજે કોઈ પણ જાતની સેફટી અને કોઈ પણ જાતની તૈયારી વગર આવું આયોજન કરવું એ ખરેખર ગુનાહિત બેદરકારી છે. આજે અમે માંગણી કરી છે કે જે મૃતક આજ જે આમાં ડૂબીને મૃત્યુ પામ્યો છે એના પરિવારને રાજ્ય સરકાર 10 લાખની સહાય કરે એવી કચ્છ જિલ્લા કોંગ્રેસ વતી અમારી માંગણી છે. જનતા પાર્ટીના લોકો હાજર હતા, એવા લોકો સરપંચ હાજર હતા, એવા લોકો સામે પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. આજે બહુ દુઃખદ ઘટના ઘટી છે. આજે જ્યારે આવા સ્પર્ધા યોજી અને લોકોને ઉત્સાહ ઓલા કરવામાં આવ્યા કે અહીંયા કને શ્રીફળ જે લઈને આવશે એને ઇનામ મળશે, ખરેખર જ્યારે તમારી પાસે કોઈ પણ સેફટીના સાધનો નહોતા ત્યારે આવા આયોજન કરવા એ ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે. આજે કચ્છ જિલ્લા કોંગ્રેસની અમારી અહીંયા માંગણી છે કે જે મૃતક પરિવાર છે એ મૃતક પરિવારને રાજ્ય સરકાર તરફથી 10 લાખ રૂપિયાની સહાય મળવી જોઈએ. વિકાસશીલ મુંદ્રા પંથકમાં જદુભાઈ આજ કયા પ્રકારની ઘટના ઘટી છે? આજે આપ સ્થળ ઉપર આવ્યા છો તો તમને શું વિગતો મળી છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા હવે પછીનો શું કાર્યક્રમ હશે? આજે મુંદ્રા ગામ મધ્યે જેરામસર તળાવ ઉળંગાયું અને એના માટે એક રાજકીય કાર્યક્રમ જે રીતે યોજવામાં આવ્યો અને એ રાજકીય કાર્યક્રમમાં
एक युवक ने डूबवा मृत्यु थे। खरेखर जारे कोरोना काल चालतो होय आवी महामारी चालती होय समग्र देश में अने पोतानी राजकीय वाहवाही मेळवा माटे आवा जाय कार्यक्रम थता होय ए खरेखर दुर्भाग्यपूर्ण छे। आजे जारे तलाव ओळंगानो कार्यक्रम अहीं योजवामां आव्यो त्यारे लोकोने एवी रीते उश्केरावामां आव्या के अहीं कने जे जे श्रीफळ तरीने जे आ कांठे पहेला लेवा आवशे एने इनाम मळशे, 5000 रुपया इनाम मळशे। तो खरेखर आवा कार्यक्रम योजवा आ समय गुनाहित बेदरकारी कहेवाय। अमारी मांगणी छे के आ कार्यक्रम में जे जे आयोजको होय जे जे हाजर हता ए धारासभ्य होय ए तालुका पंचायतना प्रमुख होय ए गामना सरपंच होय जे पण होय एमनी सामे कायदाकीय कार्यवाही थवी जोईए। आवा कार्यक्रम में खरेखर पेला मंजूरी लेवामां आवी हती ए पण एक प्रश्न छे। जो मंजूरी लेवामां आवी होय जो मंजूरी आपवामां आवी होय तो एवा अधिकारीओ सामे पण खरेखर तटस्थ तपास थवी जोईए एवी अमारी मांगणी छे। आजे ज्यारे एक युवकनुं मृत्यु थयुं छे डूबवाथी त्यारे एमना परिवार साथे अमे संवेदना राखी छे अने एवी मांगणी करी छे कच्छ कोंग्रेस परिवार तरफथी के राज्य सरकारे 10 लाख रुपयानी सहाय ए परिवारने आपवी। कौशिक छायानो रिपोर्ट कच्छ।